पांचमा जनऔषधि दिवस की उजवणी नु आयोजन करवामां आव्युं हतुं। जे प्रसंगे मुख्यमंत्री भूपेन्द्र पटेले पोताना प्रासंगिक प्रवचन में लोगों ने जनऔषधि स्टोर नो देशना छेवाड़ाना गाम सुधी प्रचार करवाने लईने अनुरोध कर्यो हतो। तो आ कार्यक्रम में उपस्थित आरोग्य मंत्री ऋषिकेश पटेले पण 2000 थी पण वधारे मोदी दवा स्टोरोनुं नेटवर्क फैलायुं होवानुं जणावीने लोकोने जनऔषधि स्टोरनो लाभ लेवा माटे भलामण करी हती। त्यारे आ प्रसंगे मत्स्यपालन अने पशुपालन मंत्री पण परषोत्तम रूपालाए पण पांचमा जनऔषधि दिवस की उजवणी प्रसंगे दवा सस्ती छे पण सारी छे તેથી જનતાને આ સ્ટોરની મુલાકાત લેવા માટે આહવાન કર્યું હતું। હોલિસ્ટિક હેલ્થ કેરની નવી પ્રણાલી વિકસાવી છે અને હંમેશા નાના માણસનો ખ્યાલ કરી અને મોદી સાહેબે દરેકે દરેક વસ્તુ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટેનો પ્રયત્ન કર્યો છે। આપણે ઘણા બધા અનુભવ છે કે સરકારી યોજનાઓ બને અને સરકારી યોજનાઓ કેટલા જણ લાભ લઈ શકતા હોય કેટલા ના લઈ શકતા હોય એની જગ્યાએ આખે આખું સેચ્યુરેશન પોઈન્ટ એટલે કે સરકારી યોજના જેને મળવા પાત્ર છે એને 100 એ 100% એના ઘેર બેઠા મળે એના માટેનો માન્ય નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો ને એના આધારે ગુજરાત સરકાર પણ આ સેચ્યુરેશન પોઈન્ટ માટેનો અથાગ પ્રયત્ન અત્યારે કરી રહી છે। મા બાપ હોય છોકરા ઉપર ભાર ના પડે તો માતા હંમેશા થોડા દર્દ હોય એના સહન કરે પણ દવા ન લે। માન્ય નરેન્દ્રભાઈએ આ વિચાર કરી અને દરેકે દરેક જણ एक तो 5 लाख रुपया नु माननीय नरेन्द्र भाई इंश्योरेंस स्कीम करी अने एना हिसाबे PMJY 5 लाख सुधी नु स्वास्थ्य कवच आपणने मळी अने अत्यारे अमे गुजरात सरकार मां ए 10 लाख रुपया सुधी करवा जई रह्या छे। पण मांगी आई होय तो ઘણા દર્દો એવા છે કે જેની અંદર આ જીવન તમારે દવા લેવી પડે અને આ જીવન જ્યારે દવા લેવાની થાય તો આર્થિક સંકળામણ ના આવે એના માટેનું પણ આયોજન કરી અને આ જન ઔષધિ સ્થાપ્યા છે ને એનો લાભ વધુ ને વધુ લોકો લે એના માટેનો પ્રયત્ન કરવાનો છે। આપણા રાજ્યની અંદર આ સ્ટોર આપણે ઊભા કરી શક્યા છે અને આગામી સમયમાં પણ સસ્તી સારી અને ક્વોલિટી દવાઓ અને ક્વોલિટી દવાઓ એટલે મોલેક્યુલ્સમાં કોઈ ફરક નહીં એ જ પ્રમાણેના મોલેક્યુલ્સ એ જ પ્રમાણેની સ્ટાન્ડર્ડતા અને WHO એ જે પ્રમાણિત કરી હોય એ પ્રકારની દવાઓ જ્યારે આપણને મળતી થાય આપણે સાહેબ કોઈ મોટા અને મોંઘા મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરે લખેલી દવાનું પ્રિસ્ક્રિપ્શન લઈને જવાનું થતું જ નથી। આપણે સીધા જ આ મોદી દવા સ્ટોર ઉપર જઈએ એટલે તરત જ એ જ પ્રમાણે એ જ ફોર્મ્યુલેશનની દવાઓ આપણને ત્યાંથી મળી જાય અને ઘરમાં રાહત થાય એ પ્રકારનું જે આંદોલન આખા દેશમાં થયું છે જે મેડિકલ સ્ટોર ઉપર ખાનગી દવા ડોક્ટરો લખી આપતા હોય ત્યાં જઈ અને પ્રિસ્ક્રિપ્શન આપીએ એટલે મસ્ત મોટું બિલ થતું હોય ખૂબ મોટું બિલ થાય। હવે એ જ પ્રિસ્ક્રિપ્શન જો આ સ્ટોર ઉપર લઈને જઈએ પ્રધાનમંત્રી જન ઔષધિ ઉપર તો ખૂબ ઓછા અને સસ્તા રાહત ભાવે આપણને એ દવાઓ મળી રહે એ પ્રકારની પરિકલ્પના આખા દેશમાં જ્યારે થઈ રહી છે ત્યારે આપ સૌને આ 5મા જન ઔષધિ દિવસમાં આપ સૌને સામેલ થવા અને હજુ પણ વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચે એ વાત સ્પ્રેડ કરવા માટે તમારા સૌના સહયોગની પણ જરૂર છે। તો અમદાવાદના રૂપેશ મકવાણાએ ભારતના યુવાને વ્યસનથી મુક્ત કરવા અને દેશ પ્રત્યે